मित्रों नवी भर्ती नोटिफिकेशन आ गयु सीनियर सब एडिटर अने माहिती मददनीस वर्ग थ्री माटे फॉर्म भराई रहा है। पगार की बात करिए तो 38,090 पगार आपवामां आवे छे। आनी संपूर्ण माहिती आपणे मेळवीशुं। शैक्षणिक लायकात, उमर केटली मांगे छे, लास्ट डेट कई छे, फीस केटली राखेली छे, बधी ज माहिती आजना विडियो में आपणे मेळवीशुं। फॉर्म भरवाना चालू छे, तमे अत्यारे ज आनुं फॉर्म भरी सको छो। कई वेबसाइट उपरथी भरी सको छो ए पण हुं तमने लास्ट में कही दईश। आगळ वधीए। नमस्कार मित्रों, हूँ छू अरविंद मकवाणा। आप सबनु स्वागत करूँ छू मारी यूट्यूब चैनल में। गुजरात सरकार में आवनार तमाम भर्तीओ माटे खूब ज उपयोगी विडियो जोवा अत्यारे चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल ने प्रेस करो, जेथी रोजे रोज आपने नवा नवा विडियो अने नवी नवी माहिती मळती रहे। आप जोई रह्या छो ऑफिशियल नोटिफिकेशन। भर्ती समिति माहिती नियामकनी कचेरी एड्रेस पण अहीं आपेलुं छे अने तेमां जणावेल छे कि सब एडिटर वर्ग थ्री अने माहिती मददनीस वर्ग थ्रीनी टोटल 27 जग्याओ माटे उम्मेदवारों पासेथी ऑनलाइन फॉर्म मंगावामां आवी रह्या छे। केटली भर्ती छे तेना विशे वात करीए तो अहीं नाम आपेलुं छे सीनियर सब एडिटर एनी 15 जग्याओ कुल अने माहिती मददनीस वर्ग थ्री एनी 62 जग्याओ कुल 77 जग्याओ माटे अहीं फॉर्म भराई रह्या छे ऑनलाइन अने केटेगरी वाइज पण जग्याओ आपेली छे। तमने जे लागू पड़तुं होय ए रीते तमारे जोई लेवुं। વાત કરીએ ઉંમર અને તેમાં છૂટછાટ બાબત તો ઉંમર છે તે અહીં 37 વર્ષથી વધુ ના હોવી જોઈએ। ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ગણવામાં આવશે। ઉપલી વય મર્યાદામાં જે કાંઈ છૂટછાટ મળે છે તે આપણે નીચે મુજબ જોઈએ, જેમાં બિન અનામત સામાન્ય વર્ગની મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ મળે છે અને વધુમાં વધુ 45 વર્ષ સુધી તેઓ એપ્લાય કરી શકે, એટલે 45 વર્ષની મર્યાદા સુધી। परंतु अहीं 5 वर्षनी अनामत आपवामां आवे छे बिन अनामत महिलाओने। त्यारबाद मूळ गुजरातना आर्थिक रीते नबळा वर्गना सामाजिक अने शैक्षणिक रीते पछात अने अनुसूचित जाति अने जनजाति बधा माटे 5 वर्षनी अहीं छूटछाट मळे छे। त्यारबाद मूळ गुजरातना आर्थिक नबळा एना माटे जे महिलाओ छे एससी एसटी अने ईडब्ल्यूएस ने एसईबीसी તેના માટે 5 અને 5 બીજી ટોટલ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। પગાર ધોરણ વિશે જોઈએ તો અહીં સિનિયર સબ એડિટર માટે 38,090 રૂપિયા પગાર રાખવામાં આવેલો છે, આપ જોઈ શકો છો અહીં, અને માહિતી મદદનીશ માટે 31,340 રૂપિયા પગાર રાખવામાં આવેલો છે। તો સારામાં સારો પગાર મળે છે સિનિયર સબ એડિટર માટે 38,000 અને માહિતી મદદનીશ માટે 31,340 રૂપિયા। પરીક્ષાની રૂપરેખા જોઈએ તો પ્રથમ પરીક્ષા છે પ્રિલિમિનરી ટેસ્ટ, તે 100 ગુણની રહેશે અને 100 મિનિટનો સમય આપવામાં આવશે। તો પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ લેખિત મુખ્ય પરીક્ષા હશે। તો પ્રથમ પરીક્ષા છે તેમાં 100 ગુણ 100 મિનિટનો ટાઈમ, ત્યારબાદ બીજી લેખિત પરીક્ષા આપવાની રહેશે, તેમાં પ્રશ્નપત્ર 1માં ગુજરાતી ભાષા ઇન્ટરમીડિયેટ કક્ષાની 100 ગુણ 100 મિનિટ, પ્રશ્નપત્ર 2માં અંગ્રેજી ભાષા ઇન્ટરમીડિયેટ કક્ષાની 100 ગુણ અને 100 મિનિટનો સમય આપવામાં આવશે। ત્યારબાદ પ્રશ્નપત્ર 3 પુરાતત્વ સ્નાતક કક્ષાના પ્રશ્નો પૂછવામાં આવશે, 200 ગુણ અને 180 મિનિટ આપવામાં આવશે। આ રીતે ટોટલ 400 ગુણનું આ પેપર લેવામાં આવશે। તો પ્રથમ 100 ગુણ અને પછી 400 ગુણનું પેપર લેવામાં આવશે। આ છે સિલેબસ। પરીક્ષા ફી વિશે વાત કરીએ તો જે ફી છે તે બિન અનામતના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 100 રૂપિયા ફીઝ રાખવામાં આવેલી છે, એ સિવાયના કોઈએ પણ ફી ભરવાની થતી નથી। તો માત્ર બિન અનામતના પુરુષ અને મહિલા વર્ગોએ 100 રૂપિયા પોસ્ટ ઓફિસ પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ 12 રૂપિયાની આસપાસ હોય છે, તે 112 જેવી ફીઝ ભરવાની થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત છે, અહીં મિનિમમ 2 યર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઓર માસ્ટર ડિગ્રી ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં કરેલું હોવું જોઈએ। તો આ લાયકાત માંગવામાં આવેલી છે, મિનિમમ 2 યર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન। એ સિવાય પણ ઘણી બધી માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો। બાકી આનું ઓફિશિયલ નોટિફિકેશન છે તમને
મારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વેબસાઇટની વાત કરીએ તો ઓજસની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in તેના ઉપર જઈ અને તમે આનું ફોર્મ ભરી શકો છો। આની ઓફિશિયલ નોટિફિકેશન છે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે, તે લિંક ઉપર જઈ અને તમે આનું ઓફિશિયલ નોટિફિકેશન મેળવી શકશો। સંપૂર્ણ માહિતી વાંચી લેવી અને ત્યાર પછી ફોર્મ ભરી દેવું। આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો અને આવા જ વિડીયો જો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો, નવી નવી માહિતી મળતી રહે। મિત્રો, આ ચેનલ ઉપર કોઈ પણ નવી પોસ્ટ આવે છે તો તેના વિશે માહિતી આપવામાં આવે છે, પ્લસ મોસ્ટ આઈએમપી જીકેને લગતા જેટલા પણ પ્રશ્નો છે તે બધા આવરી લેવામાં આવે છે જીકેના વિડીયોમાં। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે, તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો। તે સિવાય વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જોડાય અને ત્યાં પણ રોજ રોજ નવી નવી પોસ્ટ અને નવી નવી અપડેટ તમે મેળવી શકો છો। આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે। મળીએ છીએ નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।